બિલકુલ મિત્રોને એ પૂછવા માંગીશ આપને કે ઘણીવાર એવું થતું હોય છે કે ડોનર આપણે રાજકારણીની વાત કરી પરંતુ ક્યાંક ને ક્યાંક આપણો સમાજ પણ થોડે ઘણા અંશે જવાબદાર હોય છે એ રીતે હોય છે કે જે પ્રકારે શરૂઆતમાં તમે વાત કરી કે હવે લોકોની બહેનોની હિંમત વધી છે લોકો વ્યક્ત કરે છે પોતાની વ્યથા પરંતુ જ્યારે પણ આવી કોઈ ઘટના ઘટે છે તો કુટુંબીજનો એને હિંમત આપવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક ઘણીવાર આપણે જોયું હોય કે સમાજમાં શું મોઢું બતાવીશું કોઈને શું કહેશું પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા પડશે આ એક જે સાયકોલોજી બેસી ગઈ છે તે પણ કેટલે અંશે જવાબદાર છે કારણ કે તેના કારણે અગર કોઈ હિંમત કરે છે તો તમે એને હિંમત આપવાની જગ્યાએ તેની હિંમતને દબાવો છો કે ભાઈ તું રેવા દે કમ્પ્લેન ના કરીશ ખોટી ઝંઝટમાં નથી પડવું સમાજમાં શું મોઢું બતાવીશું આવી બહેનોને આપ શું કહેવા માંગશો કારણ કે કદાચ જો તે લોકો કમ્પ્લેન કરશે તો કદાચ આ વાત આગળ વધશે અને ઘણું બધું કંટ્રોલમાં આવશે તમારી વાત સાચી છે પહેલા જ મેં તમને કીધું કે આમાં સ્ત્રીએ જાતે જ જાગવાની જરૂર છે અને સામેથી જેટલા પણ વિરોધ આવે એને તોડવાની જરૂર છે એમાં મીડિયા પણ ઘણું સારું કામ કરી શકે છે તમને જો ખબર હોય તો એક બાલિકા વધુ નામની એક સિરિયલ આવે છે અને એ સિરિયલ આખી આખી જે બહેનો પર જે અત્યાચાર થાય છે શોષણ થાય છે ત્યારે કુટુંબીજનો એની સાથે કેવી રીતે ઉભા રહે છે અને કેવી રીતે સપોર્ટ કરે છે એ બહુ સુંદર રીતે બતાવ્યું છે તો એનાથી જે પીડિત વ્યક્તિ છે એને એક મનોબળ મળે છે કે હું એકલી નથી કે હું ખોટી નથી એટલે આવા સંજોગોમાં એના જે પરિવારજનો હોય એના જે ઓળખીતા હોય મિત્રો હોય જેમ કે સમાજ હોય એ લોકોએ એનો વાંક કાઢવાને બદલે એને સપોર્ટ કરવો જોઈએ અને જેનો ખરેખર વાંક છે એને પનિશમેન્ટ આપવી જોઈએ એટલે જો એ ભણવામાં પણ જો એને એ રીતે ટ્રીટ કરવામાં આવે તમે જોજો ભણવાની જે ચોપડીઓ હોય છે ને એ ચોપડીઓમાં જે વાર્તાઓ હોય ને એ વાર્તામાં પણ કોને લગતી હોય તમે સર્વે કર્યો હશે જોયું હશે તો વાર્તાઓ પણ હંમેશા કોઈ છોકરાને લગતી હોય પુરુષને લગતી હોય અને જ્યાં સહન કરવાની વાત આવે ને ત્યાં સ્ત્રીને લગતી હોય એટલે આખું એક એક મેથડ જ એવી રીતે શરૂ થઈ છે કે બંનેને અલગ રીતે જોવાની કે સ્ત્રી તો કે શોષણ માટે છે પુરુષ તો કે ડોમિનેટ માટે છે તો આ નીચેથી આખું જે કલ્ચર છે બાળક જ્યારે જન્મે છે અને ભણે છે અને ભણવામાંથી જ આ કલ્ચર જો બદલવામાં આવે અને સમાન વે કરવામાં આવે કે આ કામ છે આ પણ કરી શકે છે છોકરો પણ કરી શકે છે છોકરી છે આ પણ કરી શકે છે અને એ બંનેને એક વ્યક્તિ તરીકે જો જોવામાં આવે અને ઉછેર પણ જો એ રીતે કરવામાં આવે તો ઘણો બધો આમાં ફરક આવી શકે બિલકુલ બિલકુલ ખૂબ સરસ વાત કરી હેતલબેને હું એક બીજી વાત આપને કહેવા માંગીશ કે બાળપણથી જ એક મેન્ટાલિટી આપણા સમાજે બનાવી દીધી છે આ છોકરો અને આ છોકરી અને બસ પછી ત્યારથી બધું શરૂ થાય છે નાનું બાળક હોય અને રડે તો એ છોકરી જેવો છે એવું કરીને આપણે એને ટોકતા હોય છે આપણે ભૂલી જઈએ છીએ કે પહેલા આપણે હ્યુમન બીંગ છે પછી મેન અને વુમન અને અહીંયાથી બધા તફાવત સ્ટાર્ટ થાય છે જેમ જેમ એજ વધતી જાય તેમ તેમ જો બેનિફિટની દ્રષ્ટિએ જોઈએ તો સ્ત્રીઓને આપણે એટલા માટે દબાવતા હોય છે અને આપણે પોતે જ એવું કહેતા હોય છે સમાજની વાત કરું છું કે સ્ત્રીઓને બહાર ભણવા ન જવા દેવાય તેમના આ કામ ન કરવા દેવાય શું જરૂર છે આ તમામ વસ્તુમાં કદાચ આપણો સમાજ પોતે જવાબદાર છે આ અંગે આપ શું કહેશો કારણ કે પહેલા તો આપણે ચોક્કસથી આપણે પોતે પણ ઊભું થવું જ પડશે નો ડાઉટ રાજકારણીની આપની વાત બિલકુલ સાચી છે કે લોકોએ ભરમાવું ના જોઈએ અને કોમન સેન્સથી એ પણ સમજવું જોઈએ કે જે લોકો પોતે અત્યાર સુધી કોઈ સારું કામ નથી કરી શક્યા તે હવે પછી આપણા માટે શું કરશે સી આમાં અગેન સમાજે જાગવું જોઈએ બધી વાત સાચી છે પણ હવે હું તમને બીજી સાઈડ કહું છું બેને કહ્યું સાચું કહ્યું કે આવું બધું જે થતું તું હવે એમાં કંટ્રોલ આવી રહ્યો છે કે અત્યારે હવે એડ્યુકેશન બુક્સમાં આ બધું જે તમે જે કહો છો ને બેન ને બહેનો તફાવત છોડી દીધા છે કે ભાઈ છોકરીએ સહન કરવાનું એવું બધું છોડી દીધું ચૂલતી દીકરીઓને એક્ઝામ્પલ આપી રહ્યા છે અગર તમે એડવર્ટાઇઝમેન્ટ જોવો તો હવે એવી જાગૃતતા આવી રહી છે કે એડવર્ટાઇઝમેન્ટમાં અત્યારે જ મેં વચ્ચે આપણા પેલું અત્યારે વુમેન્સ ડે ગયો તો એક જ્વેલરની સરસ એડવર્ટાઇઝમેન્ટ હતી કે અગર તમારે વુમેન્સ ડે ના દિવસે દીકરી જન્મે તો અમે સોનાનો સિક્કો આપશો પછી અત્યારે જે બીજી કંપનીની એડવર્ટાઇઝમેન્ટ જોવો છો એમાં બધા છોકરાઓ બહેનોને હેલ્પ કરે છે એ લોકોની એજની બહેનોને એટલે એવું બી નથી કે એલ્ડરલી બહેનો કે નાની બહેનો એ લોકોની એજની બહેનોને એઝ અ ઇટ ઇઝ ધ ડ્યુટી and right duty to protect them with help કરે છે એટલે આ તફાવતો ધીરે ધીરે આવી રહ્યા છે એજ્યુકેશન સિસ્ટમમાં એજ્યુકેશન બુક્સમાં બી આ તફાવતો આવી રહ્યા છે સો આઈ એમ વેરી હેપી કે અત્યારે ઇટ એઝ આઈ ઓલવેઝ સે નાના નાના બેબી સ્ટેપ્સ લેવા રહ્યા છે પણ યસ લોટ ઓફ બિગ થિંગ્સ હેવ ટુ બી ડન અત્યારે મેજર જે જરૂર છે જેન્ડર સેન્સિટાઇઝેશન એટલે જે આપણા ઘરમાં હવે આપણે ઘરની વાત કરીએ કે ઘરમાં લેટર હું હંમેશા કહું છું કે તમારે દીકરા દીકરી છે અને તમારા ઘરમાં મહેમાન આવે છે તો તમે ખાલી દીકરીને કેમ કહો છો પાણી લઈ આય દીકરાને બી તો કહેવાય દીકરા પાણી લઈ આય કારણ કે પાણી પોતાના ઘરમાં પોતાના મહેમાનને પીવડાવવાનું કે આપણે દીકરો બી ગાર્ડનમાં બેસીને આડાવડા કામ તો નથી કરતો એ બી પૂછવાની જરૂર છે એટલે એઝ અ ફેમિલી વિલ હેવ ટુ બી વેરી વેરી કેરફુલ જે આપણે નથી રહ્યા અત્યાર સુધી એટલે ધીસ ઇઝ વેર જેન્ડર સેન્સિ આઈ એમ ટોકિંગ ઓફ જેન્ડર સેન્સિટાઇઝેશન કે આ બહુ જરૂરી છે એ તો ઓબ્વિયસલી લોસ બી આ જેને કે લેટર ફ્રોમ ધ કન્ટ્રી પોઈન્ટ ઓફ વ્યૂ
આપણે જોઈએ તો આપણે કહ્યું ને બુક્સમાં ચેન્જીસ કર્યા છે, રૂલ્સમાં ચેન્જીસ કર્યા છે. અત્યારે બહેનો માટે અગર રાતની શિફ્ટ હોય છે, લેટ અસ સે લેબર લોઝમાં ચેન્જ થયા કે બહેનો રાતની શિફ્ટ કરી શકે એટલે એવું નથી. પછી અત્યારે બધા જોબ્સમાં કોર્પોરેટ્સમાં ગ્લાસ સીલિંગ બ્રેક થઈ રહી છે ધીરે ધીરે, કે ધેર ઇનફેક્ટ વોન્ટિંગ કે બોર્ડ પર બહેનો આવે, પણ એટલી બહેનો અત્યારે એ લોકોને મળી નથી રહી. એટલે થિંગ્સ આર મૂવિંગ ઇન ધ પોઝિટિવ ડાયરેક્શન. એટલે આપણે બધાએ મળીને, આપણે અત્યારે આમાં પેલા નેતાઓને કંઈ પિન પોઈન્ટ નથી કરવું કારણ કે આમાં નેતાઓનો કેસ ના આવે, પણ આપણે બધાએ મળીને વીલ હેવ ટુ સી દેટ વી હેવ ટુ મેક અ હેલ્ધી સોસાયટી. અને ઓબ્વિયસલી ફેમિલી ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ પ્લે વિથ. એટલે જે ફિમેલ ફોર્ટિસાઇડના કેસ થાય છે એમાં મારે ઘણી વાર કેવું છે કે ફિમેલ ફોર્ટિસાઇડના કેસ ખાલી જેન્ટ્સના લીધે નથી થતા, સાસુઓના લીધે બહુ થાય છે ફિમેલ ફોર્ટિસાઇડના કેસ. એટલે એ બી આપણે ધ્યાન રાખવાનું છે. એટલે એઝ અ હ્યુમન બિંગ આપણે, એઝ અ બેન બી છે, એઝ અ હ્યુમન બિંગ બી છે, એટલે આપણે ખાસ જોવાનું છે કે આપણે ફિમેલ ફોર્ટિસાઇડને બી કંટ્રોલ કરીએ. બિલકુલ બિલકુલ. ખાસ કરીને એ પૂછવા માંગીશ કે ઘણી વાર આપણે એવું જોયું છે કે આવા મોટા કેસીસ થતા હોય છે ત્યારે ઘણી બધી ચર્ચા થતી હોય છે, પરંતુ આજની તારીખે પણ સ્ત્રીઓએ જે એકજૂટ થઈને તેની ફાઇટ આપવી જોઈએ તે ક્યાંક કદાચ સમાજમાં લેકિંગ ગણાય છે, હું માનું છું ત્યાં સુધી. તો એના માટે શું કરવું જોઈએ? કારણ કે બધી સ્ત્રીઓ ભેગી થઈને જો અવાજ નહીં ઊંચો કરે તો કદાચ એ એક અવાજ દબાવવાનું કારણ પણ બની જશે. તમારી વાત સાચી છે કે બધી સ્ત્રીઓ કોઈ પણ આવા કામમાં ભેગી થતી નથી, અને આમ જોવા જઈએ તો કોઈ પણ સારા કામમાં કોઈ પુરુષો ભેગા થતા હોતા નથી. તો સ્ત્રીઓ ભેગી થવાની તેવી તો આપણે કઈ વાત કરી જ ના શકીએ, પણ બહુ બધા ભેગા થવાની જરૂર નથી. એનો પોતાના લોકોનો પણ જો એને સપોર્ટ મળતો હોય તો પણ એ આગળ કૂચ કરી શકે છે. એટલે એ ફેમિલી પણ જો એને સપોર્ટ કરે, એના મિત્રો એને સપોર્ટ કરે તો પણ બહુ મોટું કામ છે. જ્યાં એ પોલીસ સ્ટેશનમાં જાય છે, પોલીસ પણ જો એને સપોર્ટ કરે. મેં તો એવું પણ ક્યાંક જોયું છે અને સાંભળ્યું છે કે જ્યારે આવા કેસ થતા હોય અને પોલીસને જ્યારે એફઆઈઆર નોંધાવવાની કે તો એ આગો પાછો થતો હોય, તો શા માટે એને આગા પાછા થવાની જરૂર છે કે સ્ત્રી આવે કે પુરુષ આવે, એનું કામ તો એફઆઈઆર લખવાનું છે. તો એને ચૂપચાપ લખવું જોઈએ. કોઈ મોટા નેતાનો પુત્ર કે પુત્રી હોય ત્યારે એફઆઈઆર નથી કરતો. આવી ઘણી કમ્પ્લેન આપણે જોઈએ. આઈ હેવ અ ડિફરન્ટ ટેક ઓન ધીસ. આઈ ડોન્ટ એગ્રી ટુ ધીસ થિંગ. માય ડિફરન્ટ ટેક ઇઝ કે અગર આપણે જોયું હોય કે અત્યારે નિર્ભયા કેસ થયા હતા તો બધા ભાઈઓ આગળ ઉભા રહી ગયા હતા, બરોબર છે, બહેનોને સાથ આપવાને. બે લોકો ભાઈઓ એટલે કોઈ બી ને અંદરથી થાય, સ્ત્રીઓ કે પુરુષ એને થાય અંદરથી કે આ ખોટું થઈ રહ્યું છે. એટલી તો આવીને આપણે બિયાર ઓલ લર્નેડ સોસાયટી, એટલે એટલીસ્ટ આપણે જાનવર યા જનાવર તો નથી, એટલે અંદરથી થયું. એટલે હું મારે હંમેશા કહેવું છે કે સાહેબ આ સ્ત્રી પુરુષની લડાઈ નથી, આ અચ્છાઈ ને બુરાઈની લડાઈ છે. જે હું રિપીટ કર્યું અત્યારે પાછું કે અગર ફિમેલ ફોર્ટિસાઇડના કેસમાં બી કદાચ હસબન્ડને પ્રોબ્લમ નહીં હોય પણ સાસુને વધારે પ્રોબ્લમ થઈ જતો હોય. એટલે જે અત્યારે આ કેસ આખો બહેનોનો નથી કે બહેનો ઝંડો ગાડીને રિવોર્ડ કરે, આ એ કેસ નથી. આ કેસ છે સચ્ચાઈ અને અચ્છાઈનો કેસ છે. એટલે આપણે એ પર આપણે વધારે કોન્સન્ટ્રેટ કરતો સારું, ઇન્સ્ટેડ ઓફ આપણે આ કહે કે આ બહેનોનો પ્રોબ્લેમ ના, ભાઈઓનો પ્રોબ્લેમ, નથિંગ લાઈક ધેટ. એટલે આની પર મારે ખાસ કહેવું છે. બીજું કે અગર તમે લેટ અસ સે પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર છે કોઈના બી કેસમાં, હું તો કહું છું નોટ જસ્ટ બલાત્કાર કે કેસ, કોઈ બી કેસ હોય છે પોલીસમાં આવું આડું અવળું થોડું, એટલે થોડું એ લોકો આવું રીતે હોય છે. એટલે તો એના માટે લોઝ આવ્યા છે, રૂલ્સ આવ્યા છે, ને એટલા હદ સુધી રૂલ આવ્યા છે કે હવે તો ઝીરો એફઆઈઆર બી થાય છે. એટલા હદ સુધી રૂલ આવ્યા છે કે અગર પોલીસ વાળો તમારો કેસ ના લે તો એની સામે બી ગુનો બને છે. એટલે પણ એ આટલી તો જાગૃતતા અને અવેરનેસ આપણે હોવી જોઈએ. અને આપણે એટલું તો કેવું જોઈએ કે ભાઈ સાહેબ આ રીતે છે, ના છે, એટલે એટલું તો આપણે આપણામાં હોવું જોઈએ. પછી પેલા પોલીસ વાળાને એવરી ટાઈમ આપણે ફોલ્ટ પર ના મૂકી શકીએ. કારણ કે મેં એટલું અત્યારે જોયું છે કે પોલીસ ઘણા રેપ કેસીસમાં તો પોલીસ ભયંકર સેન્સિટાઈઝ થઈ ગઈ છે. હું કહું છું ઝીરો કઈક સુરતમાં થયો હોય ને અહીંયા અમદાવાદમાં ઝીરો એફઆઈઆર કરીને મોકલે છે. એટલે આઈ વુડ, હશે થોડા એક બે કેસીસ એવા હશે કે નહીં કર્યું હોય, પણ આઈ વુડ લાઈક ટુ ટેક ઇટ વેરી પોઝિટિવલી કે એવરીબડી સેન્સિટાઈઝ ટુ મેક અ હેલ્ધી સોસાયટી. પણ એ વાત તો સાચી છે કે જે પહેલા જે આખું ચિત્ર હતું એના કરતા ઘણે અંશે બદલાયું છે આખું ચિત્ર. અને એ હવે સ્ત્રીઓના ફેવરમાં આવી રહ્યું છે, સ્ત્રીઓ ખુલીને બહાર આવી રહી છે, એનો અવાજ પણ ઉઠાવી રહી છે. એટલે શહેરની સ્ત્રીઓ તો આ કરે છે, ગામડાની સ્ત્રીઓએ પણ હવે આ જ રીતે બહાર આવવાની જરૂર છે. સમય ખૂબ જ ઓછો છે, હું એક વસ્તુ પૂછવા માંગીશ આપને કે સ્ત્રીઓને આપ શું મેસેજ આપવા માંગશો સમાજને, પણ માત્ર સ્ત્રીઓને નહીં, કારણ કે આપણે વારંવાર આઈ વુડ રાધર લાઈક ટુ ટોક ઓફ ધ સમાજ એન્ડ નોટ ધ સ્ત્રી. કે આપણે અત્યારે અગર લેટ અસ સે વોટિંગની સીઝન, હું કહું છું વોટિંગની સીઝન છે, તો સૌથી પહેલા તો પ્લીઝ, સ્ત્રીઓ ઘણી વાર એવું કહેતા હોય છે કે ભાઈ અમને મોકો નથી મળતો, અમારા ઘરમાં ડિસિશન બનાતું નથી. તો આજે તમને મોકો છે, તમે કોઈને પૂછીને વોટ ના આપતા, તમે તમારા જાતથી વોટ આપો. એમાં કઈ વધારે બુદ્ધિ બી નહીં ચાલે. તમને ખબર છે કે તમારો નેતા અગર સ્ત્રીની વિરુદ્ધ કોઈ, જે બી નેતા ઉભા હોય અને સ્ત્રીની વિરુદ્ધ કેન્ડિડેટ ઉભા હોય અને સ્ત્રીની વિરુદ્ધ કોઈ ડાયલોગ મારી હોય તો યુ શુડ નોટ ગીવ હિમ વોટ. બીજો, અગર એની ગુનાહિત પ્રવૃત્તિ હોય તો નહીં આલવાનો, અને ત્રીજું કે અગર એ કરપ્ટ હોય તો નહીં આલવાનો. આ ત્રણ ચીજ કરજો. અને બીજું, મારે આખા આપણા દેશને રિક્વેસ્ટ કરી છે કે આજે આપણે બધા મળીને એક પ્રણ કરીએ, લેટ અસ ટેક અ રિઝોલ્યુશન કે આપણે બધા મળીને એક મહિલા અત્યાચાર મુક્ત દેશ બનાવીએ, તો જ આપણે બધાની તરક્કી છે. બિલકુલ. હેતલબેન, આપ કોઈક સંદેશો આપવા માંગો છો? સંદેશોમાં એ છે કે વુમન્સ ડે ઉજવવો ના પડે એવી સ્થિતિનું આપણે નિર્માણ કરીએ તો એ સાચું કહેવાય. દર્શક મિત્રો, આપ સૌએ જોયું કે રાજનેતાઓ માટે ધ વર્લ્ડ ઇઝ ઓલ અબાઉટ આઈ એન્ડ યુ, આઈ ડોન્ટ કેર, યુ ડોન્ટ મેટર, મારો પર્પઝ સીટો છે, મારે જીતવાનો છે, આવા કોઈક આશય સાથે તે લોકો ચાલતા હોય છે. પરંતુ એ સમજવાની જરૂર હોય છે કે વન એક્શન ઇઝ બેટર ધેન ધ થાઉઝન્ડ થોટ્સ.
ઘણી બધી વાતો અને ચર્ચાઓ ચાલુ રહેશે, પરંતુ જાગૃત આપે જ થવાનું છે, આપે જ સમજવાનું છે કે આપના માટે સાચું શું છે, ખોટું શું છે, સારું શું છે, ખરાબ શું છે. આ જમાનો એક એવો કળિયુગ છે કે જેમાં તમામ જગ્યાએ તમને સારા માણસો પણ મળશે, તમામ જગ્યાએ તમને ખરાબ માણસો પણ મળશે. તમારે ચોઇસ કરવાનું છે કે સારું અને ખરાબ શું છે, અને એને વિચારીને તમારે આગળ પગલાં લેવાના છે. અને સેફ્ટીની જો વાત કરવામાં આવે તો સૌ પ્રથમ તો આપે પોતે જ જાગૃત થવાનું છે, બાકી આપનું કુટુંબ અને સમાજ તો ચોક્કસથી જોડાયો હશે જ. આ બંને મહાનુભવો હિતલબેન અને રુઝાનબેન, આવે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ તો આનો ખાસ કાર્યક્રમ લોકમંચ. આવતીકાલે એક ફરી એક નવા જ વિષય સાથે આપને મળીશ. ત્યાં સુધી મને એટલે કે જીગરને રજા આપશો. નમસ્કાર.